સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. બિપિનભાઈ, તમારી ખૂબ જ તારીફ કરતા હતા. થેન્ક યુ. સી, આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન એની સ્ટોરી ઓર એનીથિંગ એલ્સ. મને તો મારા બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે. આઈ વોન્ટ ટુ કન્વર્ટ માય બ્લેક મની ઇન ટુ વ્હાઇટ. સિમ્પલ. બજેટની ચિંતા ના કરશો, બજેટ ગમે તે હોય. મેં પણ 5 વર્ષ પહેલાં ફિલ્મ બનાવી હતી. હા, ખૂબ ખર્ચો કર્યો પણ રિકવર ના થયા. વ્હાઇટ ના થતા હોય મની તો પછી ફાયદો શું? હે, એટલે તમારી ફિલ્મ પણ ચાલશે કે નહીં એની ગેરંટી શું? સર, એની ગેરંટી તો કોઈ નથી આપી શકતું સર. એ તો બધું પબ્લિક પબ્લિસિટી અને માર્કેટિંગ પર ડિપેન્ડ કરે છે. અગર લોકોને ફિલ્મ ગમશે તો પ્રોફિટ જરૂર થશે. હા હા, એ તો છે જ. અને સર, રિસ્ક તો બધા જ બિઝનેસમાં હોય છે. આપણે એને કઈ રીતે મેનેજ કરીએ છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં જે સ્ટોરી લખી છે ને સર, એમાં ઇમોશન, ફેમિલી ડ્રામા, કોમેડી બધું જ છે સર. હા સર, મેં પણ સાંભળી છે. સ્મૂથ જાય છે. અચ્છા, મિસ્ટર બ્રિજેશ પટેલ, પોતાનું છોકરું તો બધાને વાલું હોય. મને પણ મારી જમીન ગમે છે, આ મારા ફ્લેટ્સ ગમે છે, મને ગમે છે, પણ એનું શું? હે, બીજાને ગમવું જોઈએ ને. મેં અહીંયા બધી ફેસિલિટી રાખી છે. જિમ્નેશિયમ છે, સ્કેટિંગ રિંક છે, સ્વિમિંગ પુલ છે, પણ કોઈ રહેવા જ નથી આવતું, કોઈ ખરીદવા જ નથી આવતું. બોલો, આ જંગલમાં કોણ રહેવા આવે? શું બોલ્યા? કંઈ નહીં. કંઈ નહીં, કંઈ નહીં સર. તમે મને એક પ્રશ્નનો જવાબ આપો. ધારો કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ, તો તમે એમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો? સર, અમારું ઇન્વેસ્ટમેન્ટ તો અમારી સ્કિલ્સ અને અમારું પેશન છે, એટલે. અચ્છા, એટલે તમે નવા નિશાળિયા અને બધું ઇન્વેસ્ટમેન્ટ મારું? આ તો બહુ મોટું રિસ્ક કહેવાય ને. સ્ક્રિપ્ટ લાવ્યા છો? હા સર, હું સ્ક્રિપ્ટ લાવ્યો છું સર. તમે મારી સ્ક્રિપ્ટ વાંચી જુઓ સર. અને સર, તમને ગમે ને સર, તો ખાલી એક મેસેજ કરજો કે આપણે આ પ્રોજેક્ટ કરીએ છીએ. પ્લીઝ સર, અમને ખાલી એક જ ચાન્સ જોઈએ છે. ધારો કે આપણે આ પ્રોજેક્ટમાં હું તમારી સાથે જોડાઉં, તો તમારે મારી એક શરત માનવી પડશે. તમારી સ્ક્રિપ્ટમાં મારા હાર્ટ ટચિંગ ડાયલોગ્સ તમારે એડ કરવા પડશે. કરશો? ડાયલોગ્સ એટલે તમારા ડાયલોગ્સ? અરે, સાંભળવા જેવા છે. સાચા પ્રેમીના હૈયાની વાત છે. જીવું છું હું બાજરીના રોટલા પર, ફિદા છું તારા ચોટલા પર. જો તું મારી જોડે નહીં બોલે તો બેઠો રહીશ તારા ઓટલા પર. ક્યાં ફસાઈ ગયા છીએ. વાહ 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 વાહ, છે ને, છે ને, સરસ છે ને. બહુ સરસ. હવે બીજી સાંભળો. હસે છે તું જ્યારે જ્યારે, જુઓ બોલતા વખતે જ કેટલી ખુશી થાય છે. હસે છે તું જ્યારે જ્યારે, ત્યારે ત્યારે તારા ગાલમાં ખાડા પડે છે. હું બેઠો બેઠો વિચારું છું કે મારા જેવા આમાં કેટલા પડે છે. અમે પણ પડ્યા. શું બોલ્યા? બહુ સરસ, બહુ સરસ ને, કમાલ છે ને. માઇન્ડ બ્લોઇંગ સર. અને હવે હમણાં જ એક તાજી રચના એ સાંભળો. હા હા. જ્યારે સાચા પ્રેમીનું દિલ તૂટે છે, સાચા પ્રેમીનું દિલ તૂટે છે, ત્યારે આંખમાંથી નીકળે છે આંસુ. જો તમે સાચો પ્રેમ કરતા હોવ તો જાઓ મુંબઈ બોલિવૂડમાં, ત્યાં રાહ જુએ છે તમારી બિપાસા બાસુ, બિપાસા બાસુ. આ શું? અરે ગજબનો ગાંડો. માખણ ચોર છે કાનો ગીરધારી, લાગી ગોપીઓ ને શ્યામ માયા તારી. કેવું લાગ્યું? સરસ છે. દિલથી કહેજે. હા ના ના, સાચે સરસ છે. એટલે તને એવું લાગે કે તું તારા ઇનપુટ્સ આપવા માંગે માંગતો હોય તો આપી દેજે. બીકોઝ મારી પાસે બીજી એક ટ્રેક પણ છે જે મને ગમી હતી, પણ મને આ જરાક વધારે ગમી હતી. શું કહે છે? આપણે જ્યારે બનાવી ત્યારે પણ. યાર તને સાચું કહું, મને છે ને તારામાં એ જુનૂન નથી દેખાતો જે એક મ્યુઝિક કમ્પોઝરમાં દેખાવો જોઈએ. તું અગર પોતે પોઝિટિવ રહીશ ને તો તું કેવું પણ મ્યુઝિક બનાવ, ટ્રેક જોરદાર જ બનશે. બરાબર ને? હા બરાબર. હવે આ મનિયાને શું તંબુરો ખબર પડે, એટલે એમ નહીં પણ આ દિમાગમાં એકલી આમ નેગેટિવિટી જ ભરાયેલી હોય છે.
એવું નથી યાર, એમ તો કરે છે યાર. પણ બોસ, તમે લોકો કોણ છો? મારા મિત્રો છો ને? હા. જો તમે લોકો જો સાચું સજેશન નહીં આપો તો કોણ આપશે? અને તમને નહીં પૂછું તો કોને પૂછું? તમને પૂછું મારો હક બને છે ને, તમારા પાસેથી જવાબ લેવો પણ મારો હક બને છે, સમજો ને? બરાબર. પણ પહેલા છે ને તું તારું આ મોઢું ધોઈ આવ. તારા મોઢામાંથી જેને પાયોરાની સ્મેલ આવે છે, દૂર જા ઢોક્યા કરા જો. અરે આજે તમારી કોઈ મીટિંગ હતી ને? અરે બાપ રે બાપ ભાઈ, એ ઠોક્યાનું તો તું નામ જ ના લઈશ પ્લીઝ યાર. અરે યાર, એના ચોટલા ની રોટલા, એના જો ડાયલોગ્સ આમ પરફેક્ટ, એમ ડાયલોગ્સ જો આપણે ફિલ્મમાં નાખત ને તો આપણે ઓટલા પર બેસવાનો જ વારો આવવાનો હતો. કેમ? અરે ખબર નહીં યાર, એ બાગડ વિલ્લાને લખવાનો શોખ ક્યાંથી જાગ્યો એ જ નથી ખબર પડતી. અને પાછું મને કીધો તું કે હું કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરું. હે તો તારે એને કહેવાય નહીં કે અમારી પાસે એટલા રૂપિયા હોત તો અમે પોતે જ ફિલ્મ બનાવી લેત, તારી પાસે શું જખ મરાવા આવત? અરે હા યાર, પણ હવે એ છે ને ટિપિકલ દેશી બિઝનેસમેન છે યાર, હવે એને શું કહેવાનું યાર? દેશી બિઝનેસમેન પાછું એ શું છે? અરે સિમ્પલ છે, જો એનું કહેવું એમ છે કે અગર હું પૈસા ઇન્વેસ્ટ કરું તો જ એ પણ પૈસા ઇન્વેસ્ટ કરે, અને હું પૈસા ઇન્વેસ્ટ કરું તો કંઈક ને કંઈક પ્રોફિટ હોય તો જ પૈસા ઇન્વેસ્ટ કરું ને. હે? અને અગર મને પ્રોફિટ થાય તો એને બી પ્રોફિટ થાય, સિમ્પલ. બે યાર, હજી ક્યાં સુધી આ પ્રોડ્યુસર્સને શોધતા રહીશું? હા, એક તો ઠોકિયાઓ મળે છે ને પછી રિપ્લાય કરવાનું નામ નથી લેતા, બધા જ એવું કરે. ઓ ભાઈ, ઓલા દિવસે તો ઘણું કહેતા હતા કે અમે તારી સાથે છે, અમે તારી સાથે છે, આજે શું થયું? તમે લોકોએ જ હાર માની લીધી? ના હવે, હાર તો અમે છે ને ક્યારેય ના માનીએ. હા, પણ હું ખાલી એવું વિચારતો હતો કે જેની પાસે રૂપિયા છે એની પાસે દિમાગ નથી, ને જેની પાસે દિમાગ છે એની પાસે રૂપિયા નથી. એ સારું બોલ્યો તું, પણ સમજાયું નહીં. જો ભાઈ, માણસ પાસે દિમાગ હોય ને તો બધા જ રસ્તા આપોઆપ ખુલ્લા થઈ જાય છે. એટલે તું કેવા શું માંગે છે? તને નહીં સમજાય. હવે તો એક જ માણસ છે જે આપણને રસ્તો દેખાડી શકે છે. ચલની હવે જાડિયા, એક તો હાથી જેવું શરીર છે તારું, ઉભો રે, ભગાવું છું. એ ગોલ્ડન ચા લઈ આય, મસ્ત આદુવાળી, જલ્દી. મારી પણ લઈ આવજો, મેં બી સવારે નથી પીધી. તને કે છે, તું લઈ આવ. એ ભાઈ, એ તને જ કહું છું, ચાલ જા જલ્દી લઈ આય. કરો લાઈક. સર હું ચા વાળો નથી, માય સેલ્ફ બ્રિજેશ પટેલ સર. પેલા અમિતે વાત કરી હતી ને ફિલ્મ પ્રોજેક્ટ માટે, એના માટે આવ્યો છું. અને હું મનુ, મ્યુઝિક કમ્પોઝ કરું છું, અમે સાથે જ મ્યુઝિક કરીએ છીએ. આવો આવો બેસો. તું વાત કરજે, ત્રણ ચા લાય જલ્દી. સર અમારી સ્ક્રિપ્ટ છે સર, અને આ સર મારી શોરી લઈને થોડા ફોટા છે સર. વાહ, આ મારા કામનું છે. છોકરી ખાય ખાખરો ને ઊંચો કરે ઘગ. સર સર, આ ફિલ્મ તો બહુ મસ્ત હતી, મેં જોઈ છે તમારી આ ફિલ્મ. શું વાત કરે છે? અરે હા, તમે જોઈ છે? હા સર, પછી હસીને પેટમાં દુખી ગયું હતું. હા અરે સાચે મસ્ત ફિલ્મ હતી. હા તું આવ્યો તો ખરો ને? ફિલ્મ મેં હજી સુધી રિલીઝ જ નથી કરી સર. અમે જોઈ છે, અમે ખાખરા પણ ખાધા હતા. તું કે ને કે આપણે જોઈ છે? આ લાઈનમાં બધું જ ચાલતું રે, એ બધું જવા દો, આપણે મેઇન મુદ્દા પર આવીએ. સી, મની ઇઝ નોટ ધ મેટર ટુ મી, ને મારા ખ્યાલથી તમે પણ ફ્રેશર જ છો. યસ સર. મેટર ઇઝ ધ હિરોઈન. સર હિરોઈન માટે અમે આ છોકરીને ફાઇનલ કરી છે. સર એ ડ્રામાની આર્ટિસ્ટ છે, બહુ જ સરસ આર્ટિસ્ટ છે, અને ઘણા બધા વિડીયોઝ પણ કર્યા છે એને સર. હા સર. બસ એને ફિલ્મ માટે ચાન્સ જોતો હતો. સિમરન નામ છે સર એનું. જુઓ મિસ્ટર બ્રિજેશ, આપણે ડાયરેક્ટ વાત કરીએ. તમે પણ ફ્રેશર છો, હિરોઈન ફ્રેશર છે, પૈસા તૈયાર છે. બરાબર છે સર. હવે જો આ હિરોઈન કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર હોય ને તો આપણે વાત આગળ વધારીએ. શું કહો છો? બરાબર ને? કરો લાઈક. Ah!
વોટ્સઅપ ગાઈસ, શું ખાયા કરે છે યાર? જો કેવી રહી મીટિંગ, મસ્ત જોલી પાર્ટી છે ને? શું તંબુરો જોલી પાર્ટી છે? એક નંબરનો લસણીયો હતો સાલો. કેમ શું થયું? છોડ ને યાર. અરે પણ થયું શું? અરે છોડ ને યાર, તું સેવ સળખા. અરે ભાઈ સેવ સળખાવો આની માટે. હા કેવું છે? એક મિનિટ મિત, મને એ કે કે આ પાર્ટી તને કોણે બતાવી? મારા પપ્પાના ફ્રેન્ડ સર્કલમાં છે. ઓ અચ્છા, આના પપ્પા પણ લસણીયા જશે. ટોપા જો શું બોલે છે ભાઈ તું? એટલો ગુસ્સો આવે છે ને એના ઉપર. લસણીયો ટોપો છે ને આપણી ફિલ્મની હિરોઈન. હા સિમરન. હા તારો, મારી ગર્લફ્રેન્ડ. તારી ગર્લફ્રેન્ડ છે ને, એની સાથે ઓલો ઇસ્કેમ ડિસ્કેમ કરવા માંગતો હતો. દિનકર ભાઈ લઈ જા, ચાલ ઉભો થા. એ ઉભો રે ઉભો રે. દિનકર ભાઈને હેરાન કરવાની જરૂર નથી, કારણ કે આને ઓલરેડી એના મધ્યપ્રદેશની. ક્યા વાત, મજાક છે? મજા આવે છે? આગળનું વિચારો, આગળનું. આ લાઈનમાં જેટલા પ્રોડ્યુસર આપણને મળ્યા છે ને, સાલા બધા કંઈને કંઈ કોમ્પ્રોમાઇઝ કરવાની વાત કરે છે. મને તો સમજ નથી પડતી કે આપણે આ લાઈનમાં આગળ વધશું કઈ રીતે. ભોલેનાથ, અમારું મ્યુઝિક પાસ કરાવી દેજો. અમારું મ્યુઝિક પાસ કરાવી દેશો ને તો તો અમે તમારો આલ્બમ ફ્રીમાં કરીશું, ને હું તમારા દર્શને ઉઘાડા પગે આવીશ. મનુ, હા એવું નથી લાગતું કે ફોર્મ ફોર્મમાં થોડું વધારે બોલાઈ ગયું એમ? હા બે. ભોલેનાથ, ઉઘાડા પગે આવીશ તો પગમાં ફોડલા પડી જશે. હવે તમને કહેવાઈ ગયું છે તો મારી જગ્યાએ મીત આવશે. કરો લાઈક. હર હર મહાદેવ, હર હર મહાદેવ.